અંબાજી જંગલ ખાતાના કૌભાંડ બહાર આવતા ખળભળાટ. સિમ્બલ પાણી અને બેડા ગામ વચ્ચેના પ્રોટેશન દિવાલોમાં બોગસ કામો થયા. સિમેન્ટની જગ્યાએ લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો. બેડા ગામના 5 ચેક ડેમો તોડી તેના પથ્થરોનો ઉપયોગ કરાયો. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી. આ ધામમાં લાખો કરોડો માઈભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં સરકારની વિવિધ ગ્રાન્ટો વિકાસ માટે ફાળવવામાં આવે છે અને આવા અતિ પછાત વિસ્તારોનો વિકાસ કરવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. પણ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયાઓ આવા કામોમાં ભારે ગેરરીતિ કરી સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી રહ્યા છે. આવો જ એક ગંભીર બનાવ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બનવા પામ્યો છે. દાંતા તાલુકાના સિમ્બલ પાણીમાં ગામથી બેડા ગામ વચ્ચે હાલમાં વન વિભાગ તરફથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી રહી છે અને આ દિવાલનો વિરોધ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ત્યારે વન વિભાગ તરફથી આ દિવાલના કામોમાં ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વન વિભાગના અધિકારીઓએ બેડા ગામના 5 ચેકડેમો તોડી તેના પથ્થરોનો ઉપયોગ આ દિવાલમાં કરેલ છે અને આ દિવાલમાં સિમેન્ટની જગ્યાએ લાલ માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અહીં ભાજપનો સ્થાનિક કાર્યકર છું. આ જંગલ ખાતાના લોકો આ 2 ગામો વચ્ચે દિવાલમાં માટી નાખી લાખો રૂપિયાનો કૌભાંડ કરી રહ્યા છે. જો આ કામની તપાસ નહીં હાથ થાય તો અમે આંદોલન કરીશું. લાડુભાઈ હીરાભાઈ પરમાર સ્થાનિક. તેમણે જણાવ્યું હતું કે સિમ્બલ પાણી ગામનો વતની છું અને અહીંથી અવારનવાર સિમ્બલથી બેડા માર્ગ પરથી પસાર થઉં છું. તે જંગલ ખાતા તરફથી અહીંયા આ 2 ગામ વચ્ચે દિવાલ બનાવવામાં આવી રહી છે અને અમે આ કામોમાં જોયું તો આ લોકો દિવાલમાં લાલ માટીનો બોગસ કામ કરતા હતા અને આ કારણે અમે રજૂઆત કરવા છતાંય કોઈ પણ પગલાં લેવાયા ન હતા.